चलो दोस्तों, स्वागत है तमारू मारी नानी एवी दुनिया लक्ष एकेडमी चैनल में। बराबर, चलो आज आपणे जोशुं पायथागोरसनो प्रमेय। पायथागोरसनो प्रमेय शुं छे? लगभग अत्यारे बधाने खबर हशे के पायथागोरसनो प्रमेय शुं छे। शुं छे पायथागोरसनो प्रमेय? तो के साबित करो के काटकोण त्रिकोण मां खूणो बी 90 होय तो ac² = ab² + bc² आ वस्तु लगभग बधाने खबर हशे। प्रतिप्रमेय कहे एक प्रमेय बोर्ड लगभग हो कोईक वर्ष जाए कि जेनी अंदर कोई एक प्रमेय न हो। बराबर, तो आ लेक्चर अंदर खूब इम्पोर्टंट प्रमेय पायथागोरसनो पायथागोरसनो प्रमेय। चलो मित्रों, नोट पेन हाथ में अहीं ध्यान। चलो कोई पण प्रमेय ની આપણે શરૂઆત કરીએ તો પક્ષ સાધ્ય અને સાબિત થી સ્ટાર્ટ કરીએ। તો સ્ટાર્ટિંગ કરીએ પક્ષ થી। તો શું છે પક્ષ? એટલે કે તમને આપેલું શું છે? તો કે ab² + bc² = ac² થાય ત્યારે, જ્યારે ખૂણો b 90 હોય ત્યારે। એનો મતલબ એવો કે ત્રિકોણ abc માં ખૂણો b કેટલાનો છે? 90 નો। साबित करवानुं। हवे आपणे जोईए साबिती पर। साबिती જોઈએ એ પહેલા આકૃતિ જોઈ લો। આકૃતિની અંદર ABC કાટકોણ ત્રિકોણ છે, ખૂણો B આપણે કેવો લીધો છે? કાટકોણ એટલે કે 90। હવે ઘણીવાર મિત્રો આની આ જ વસ્તુ બોર્ડની એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરો કે કઈ રીતનું પૂછી શકે, તો જો આ રીતનું પણ પૂછે એમ કહી દે કે ભાઈ આ કોઈ ત્રિકોણ છે, આ છે કાટકોણ ABC। તો અહીંયા કાટખૂણો કયો થયો? A। તો આવું જોઈને ગભરાવવાનું નહીં। આપણે અહીંયા એની જગ્યાએ ફક્ત શું લીધું છે? બી લીધો છે, બીજો કઈ તફાવત છે નહીં। ઓકે, એટલે કે આની આ જ વસ્તુ જો કદાચ એક્ઝામમાં પૂછાય તો આપણે થોડો ત્રિકોણને સીધો લખો છે એટલે આપણે શું સમજવામાં સહેલું પડે। બરાબર, એટલે કોઈ દિવસ મૂંઝાવાનું નહીં, આવું બધું આવી જાય તો તમને તો બોર્ડમાં કન્ફ્યુઝ કરવા માટે કઈ પણ પૂછી શકે છે હશે આ જ વસ્તુ। અને હજી એક વસ્તુ કે આની આ જ વસ્તુ જો શબ્દમાં હોય તો શું? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું થાય। ક્લિયર? ચાલો સામેથી સ્ટાર્ટ કરીએ। સામેથી સ્ટાર્ટ કરીએ એટલે કે જે વસ્તુ આપેલી છે પેલા તમે લખી નાખો। શું આપેલું છે? તો કે ત્રિકોણ ABC માં ખૂણો B 90 હશે। ચાલો મિત્રો, હું અહીંયા એક ભેદ લઈલો છું, નામ આપી દઉં। શું છે વેગ? વેગ થયો તો કે BD એ AC પરનો શું છે? વેગ છે। BD AC પરનો શું છે? વેગ। હવે BD AC પરનો વેગ હોય તો AD અને C સમરેખ બિંદુ થયા, એક જ લાઈન પરના બિંદુ થયા, તો આપણે એવું લખી શકીએ કે AD અને C ત્રણે ત્રણ કેવા છે? એક જ લાઈન પર આવેલા બિંદુઓ છે। ચાલો હવે પ્રમેયને હું થોડુંક એક્સ્ટ્રા કહું કે હવે શું કરવું? તો તમારે સાબિત શું કરવું છે? ac² = ab² + bc² થાય એવું સાબિત કરવું છે। તો હવે આપણે જોઈએ કે ઉપપ્રમેય એક છે। ઉપપ્રમેય શું છે? તો જો કાટ હું તમને પહેલા બોલી આપી દઉં, આપણે એને વર્ડિંગમાં લખશું ખાલી। બરાબર, આવી રીતના સમીકરણ શું શું છે? કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો વેધ, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો વેધ તે સિવાયની બાજુ છે। માનો કે તમારે AB નું માપ શોધવું છે, તો AB નું માપ કઈ રીતે મળશે? તો કે કર્ણનો વર્ગ
અને તે બાજુને સરળ રેખાખંડ એટલે કે એડી એ બંનેનો ગુણોત્તર મધ્ય, ગુણોત્તર મધ્ય એટલે યાદ હોય તમને લખશો એટલે યાદ આવશે. જો શું કીધું મેં, AB² બરાબર AD ગુણ્યા AC. આ વસ્તુ હમણા બોલ્યો શું હતું, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો વેધ જે છે તે કયો, BD. હવે તમારે AB² એટલે કે કર્ણ સિવાયની બાજુનો વર્ગ એ કર્ણ અને તે બાજુને સંલગ્ન રેખાખંડ એટલે કે AD નો ગુણોત્તર મધ્ય જેટલું થાય, એટલે કે AB² બરાબર શું થશે, AD ગુણ્યા AC થશે. એ જ વસ્તુ જો આપણે AB માટે જોઈએ, એ જ રીતે BC માટે જોઈએ તો શું થાય, તો કે BC² બરાબર BD ગુણ્યા AC થાય. ઓકે, BC² બરાબર શું થાય, BD ગુણ્યા AC. હવે એક વસ્તુ જો, આ AC નો માપ કોના જેટલું થાય, AC નો માપ તો કે AD + CD જેટલું થાય, એટલે કે અહીંયા એવું લખી શકીએ કે AC બરાબર AD + CD બરાબર. આને ચાલો એક નંબર આપી દઈએ. આગળ જોઈએ, હવે આપણે સાબિત શું કરવું છે, તો કે AB² અને BC² આનો સરવાળો કોના જેટલો થવો જોઈએ, AC² જેટલો થવો જોઈએ. તો AB² કેટલું છે, AD ગુણ્યા AC પ્લસ BC² BD ગુણ્યા AC. બંનેમાંથી કોમન શું નીકળશે, AC, તો અંદર શું વધશે, પંખો નહીં, શું વધશે, AD + BD. પણ AD + BD, સોરી BC² બરાબર શું થશે, CD ગુણ્યા AC થશે બરાબર ને, BC² બરાબર CD ગુણ્યા AC. તો અહીંયા શું આવશે, CD. ભાઈ વચ્ચે વચ્ચે બોલતા ને ખબર પડે ક્યાં ભૂલ થાય છે. ઓકે ચાલો, AD + CD, AD + CD એટલે શું થાય, AC. તો આ શું થઈ ગયું, AC ગુણ્યા AC, પરિવાર પાછું આવી ગયું AC, એટલે કે AC નો સ્ક્વેર, એટલે કે AB² + BC² શું થઈ ગયું, AC નો સ્ક્વેર. તો જે સાબિત થાય છે, હતું કયા પ્રમેયમાં, આટલી વસ્તુ લખો તમને ચાર માર્ક્સ મળે. ઉપપ્રમેય જે હું અહીંયા બોલ્યો તે લખવાની જરૂર છે નહીં, આપણે લખી દેવાનું અહીંયા કે આપણે જાણીએ છીએ. એ મુજબ બરાબર શું જાણો છો એ તમે મનમાં રાખો. શું જાણતા હતા, તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલો વેધ તે કર્ણ સિવાયની બાજુના વર્ગના કર્ણ અને તે બાજુને સંલગ્ન રેખાખંડના ગુણોત્તર મધ્યમ જેટલું થાય. AB² બરાબર AD ગુણ્યા AC, BC² બરાબર CD ગુણ્યા AC, AB² + BC² બરાબર AC² સાબિત કરવું હતું, તો પેલા આ બંનેની કિંમત મૂકી AC ને કોમન લીધો, અંદર જે વધ્યું તે AC થઈ ગયું, AC ગુણ્યા AC AC² AB² + BC² બરાબર AC² જે સાબિત થાય છે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે પાયથાગોરસનો પ્રતિપ્રમેય જોશું, તો નેક્સ્ટ લેક્ચર ફરજિયાત જોજો, અને બેમાંથી કોઈ પણ એક પ્રમેય ફરજિયાત પણ બોર્ડમાં આવે છે ક્યારેક જ એવું બને છે કે સ્કીપ થાય છે. ઓકે ચલો લખી નાખો.